સોનગઢમાં ક્રિકેટ રમતા બાળકોને અપશબ્દ બોલનાર યુવકને ઠપકો આપતા થયેલા ઝઘડામાં નગરપાલિકાના કારોબારી સમિતિના અધ્યક્ષ અમિતભાઈ અગ્રવાલ પર યુવકોએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. સોનગઢ જૂનાગામ સુરત કોમ્પ્લેક્સમાં રહેતા પાલિકાના કારોબારી અધ્યક્ષ અમિતભાઈ અગ્રવાલ રાત્રિના સમયે તેમના ઘર પાસે ઊભા હતા. તે વખતે નાના બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. આ વખતે નજીકમાં આવેલ પાનના ગલ્લા ઉપર ઉભેલા વિક્કી ગોસ્વામી નામના યુવકને બાળકોનો બોલ વાગ્યો હતો, જેથી વિક્કીએ બાળકોને ગંદી ગાળો બોલતા અમિતભાઈ અગ્રવાલે બાળકોને ગાળ આપવા બાબતે ઠપકો આપ્યો હતો, જેમાં આ મામલો ઉગ્ર બનતા વિક્કી ગોસ્વામી અને તેના મિત્ર રમઝાને આવી અને અમિત અગ્રવાલને લાકડાના ફટકા મારી અને ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સોનગઢ પોલીસે હુમલાખોર વિક્કી ગોસ્વામી અને રમઝાન સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.